नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोए सव्वसाहुणं एसो पंच नमुक्कारो सर्व पावप्पणासनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम् नुवाळुवळे सद्गुरुवर्थे मनवाळुवळे सद्गुरुवर्थे सद्गुरुवर्थे निज अनुभवथे सद्गुरुवर्थे निज अनुभवथे निज अनुभवथे सद्गुरुवर्थे निज अनुभव थे सद्गुरुवर थे वैराग्य ने अभ्यास थके वैराग्य ने अभ्यास थके अभ्यास अने वैराग्य थके अभ्यास अने वैराग्य थके मनवाळु वळे सद्गुरुवर थे मनवाळु वळे सद्गुरुवर थे मनवाळु वळे सद्गुरुवर थे अज्ञानस्तिमिरांधानां ज्ञानांजने शलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्री गुरवे नमः प्रातृगुरवे नमः परम्पराचार्य गुरवे नमः परम गुरवे नमो नमः આપણા જીવનમાં સમતા શાંતિ અને સમૃદ્ધિ કેમ પ્રગટે શું ઉપાય કરવાથી શાંતિ મળે કેવું જીવન જીવીએ તો આપણું કલ્યાણ થાય એ વાત શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા આંક 9 પૃષ્ઠ સંખ્યા 712 ના આધારે ટૂંકી વિચારણા કરીશું. આગળનું અનુસંધાન હતું, સહેજ વિષય અઘરો છે, વાંધો નહીં. પોતાના સાચા સ્વરૂપને વારંવાર યાદ કરવું, પણ યાદ કરવા માટે પહેલા જાણવું જોઈએ.
આપણે યાદ કોની કરી શકીએ? જે વસ્તુ જોઈ હોય અથવા જે વસ્તુ આપણે એના વિશે આપણને જ્ઞાન હોય તો એને આપણે યાદ કરી શકીએ. સામાન્યપણે તો આપણી બધી કક્ષા તો એવી છે કે આપણે ભગવાનને વારંવાર યાદ કરવા. ભગવાન છે ક્ષમાપનામાં બોલીએ છીએ, ભગવાન કેવા છે? તો સાત શબ્દો કીધા, એમાં એકમાં આવ્યું સચ્ચિદાનંદ, નિરાગી નિર્વિકારી સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી અનંત જ્ઞાની અનંત દર્શી અને ત્રૈલોક્ય પ્રકાશ. સદગુરુને યાદ કરવા, જો વિવેકી છે, જેવો નિશંક છે, જેવો નિર્ભય છે, જેવો નિસ્પૃહ છે, જેવો વિશ્વ પ્રેમી છે, અને જેમણે પરમાર્થને પ્રાપ્ત કર્યો છે, એવા ગુરુને વારંવાર યાદ કરવા. ગમે ત્યાં યાદ કરી શકાય, યાદ કરવામાં કોઈ તકલીફ નથી. બાથરૂમમાં તું નહાતો હોય ત્યારે પણ કરી શકે, અને જાજરૂમાં તું હોય તો પણ કરી શકે, સ્મશાનમાં ગયો હોય તો એ કરી શકે, ને લગ્નની પાર્ટીમાં કે બર્થડે પાર્ટીમાં ગયો હોય તો પણ કરી શકે. કારણ કે એમાં કોઈ બાહ્ય સાધનની જરૂર નથી. આગળ વધેલા બંધ આંખે ભગવાન દેખવાની, ગુરુ દેખવાની ટેવ પાડવી. બંધ આંખે સદગુરુને જોવાની ટેવ પાડવી. ઉઘાડી આંખે તો જોવા જ જોઈએ. ઘણી વાર ઉઘાડી આંખે જોવે તો પછી બંધ આંખે દેખાય. અત્યારે તો આંખ બંધ કરતો દુનિયા જ દેખાય. આંખ બંધ કરતો શું દેખાય? દુનિયાના પદાર્થો દેખાય છે. કારણ કે આખો દિવસ એ દુનિયાના પદાર્થોનો જ પરિચય કરે છે, અને એમાં જ એની શ્રદ્ધા છે, અને એમાં જ એની લીનતા છે. ત્રીજું એમની દિવ્ય વાણી, ભગવાનની વાણીને યાદ. પણ આ ત્રણને યાદ કરવા તે અંતિમ ધ્યેય નથી. પણ એ ત્રણને યાદ કરનારાને યાદ કરવો એ અંતિમ ધ્યેય છે, એમ અહીંયા કહે છે. ઉપરથી ચોથી લીટી છે. તે જાણપણા રૂપી સ્વભાવને ભૂલી ન જાય, તેને વારંવાર દ્રઢ કરે તો ન્યૂનતા મટે. ન્યૂનતા એટલે અજ્ઞાન. અજ્ઞાન મટાડવું છે, આત્મભ્રાંતિ કાઢવી છે. તો એ થાય કેવી રીતે? તો એ નિશ્ચય નહીં શીખી. આપણે ગઈ વખતે આવી ગયું, જ્ઞાન માત્ર પર ભાવ શૂન્ય હું, સહજ જ્ઞાન ઘન સ્વયં પૂર્ણ, હું સત્ય સહજ આનંદ ધામ, મેં સહજાનંદ સ્વરૂપી હું. અઘરું છે, પણ પહેલા તો સહેલું આવ્યું ને. ભગવાન તો યાદ કરી શકે ને, સદગુરુને તો યાદ કરી શકે ને, અને એમની દિવ્ય વાણીને યાદ કરી શકે. એ ત્રણને યાદ કરતા કરતા સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન. નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા. સાધન તો ઘણા છે, પણ નિશ્ચય એક જ છે. નિશ્ચય એટલે શુદ્ધાત્મા, નિશ્ચય એટલે જ્ઞાયક ભાવ, નિશ્ચય એટલે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, નિશ્ચય એટલે સચ્ચિદાનંદ જે આ દેહની અંદર છે તે. હવે એનો ઉપાય વિશેષ કહે, જ્ઞાની પુરુષના વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય.
नानो एक वर्ष नो बाबलो बराबर चाली शकतो नथी, तो ए मम्मी के पप्पा नी के भाई नी आंगली पकड़े छे अथवा सोफा सेट पकड़ी ने चाले। बापूजी ने लकवा थयो तो ने हमणा जरा रिकवर थया छे, जरा सारू थयु छे, पण पोते चाली शकता नथी पोतानी जाती, ले वॉकर लईने चाले अथवा लाकड़ी लईने चाले। एम आपणा जेवा जे हजु मोक्ष मार्ग आगळ स्थितिने प्राप्त थया नथी एमणे वारंवार शुं करवू? ज्ञानी पुरुषना वचनोनू अवलंबन लेवाथी। महाज्ञानी पुरुषोनी दिव्य अनुभव वाणी एमा आपणु चित्त जोड़िए तो ए एलिवेट थाय। मुंबई दिल्ली जेवा शहर में रहता हो तमारे 14मा माळे जवू होय तो साहेब श्वास चढ़ी जाए, 14 माळ तो केवी रीते चढ़ाय? एनो उपाय छे बीजो, लिफ्ट क्या छे शोधो, लिफ्ट मां बेसो, 12नू बहारनू बंद करो, अंदरनू बहारनू बंद करो अने बटन दबावो तो 14मा माळे जवाय। एम आत्मभ्रांतिनो नाश करवो छे तो आत्मभ्रांतिनो नाश पोते पोताथी न करी शके। घणो वखत सुधी एणे ज्ञानी पुरुषना वचननुं अवलंबन लेवू जोईए, एक नहींथी छठ्ठा गुण स्थान सुधी, અને સૂક્ષ્મ અપેક્ષાએ 12મા ગુણ સ્થાન સુધી। ત્યાં મન તો હું તો જ્ઞાન થઈ ગયો, મારે તો કોઈ શાસ્ત્રની જરૂર જ નથી, હું તો કઈ શાસ્ત્ર વાંચતો જ નથી, કે ભાઈ એવું ન હોય પ્રભુ, એવું ન હોય પ્રભુ, હું તો ભક્તિ નથી કરતો, ભક્તિની શી જરૂર છે, હું જ પરમાત્મા છું। હું ધ્યાન દરમિયાન તું ચિંતન કરી શકે, સ્ટેપ વાઇઝ પ્રોગ્રેસ, ક્રમશઃ આત્માની સિદ્ધિ થાય છે, એકદમ નથી થતી। તમે પીએચડી થઈ ગયા અથવા ધારો કે તમે દુનિયાના અત્યારે અબજપતિ છો તો કેવી રીતે થઈ ગયા? કે સાહેબ બજાવો તને, બહુ લાંબી વાત છે, દોરીને લોટો લઈને મુંબઈ આવ્યો હતો અને અત્યારે 5-25 લાખ હોય તો એ મારા મેનેજરો જ આપી દે, એમને અમુક ઇન્સ્ટ્રક્શન આપી દે, 50 લાખ ઉપર આપવાનું હોય દાન તો મને પૂછે ફોન ઉપર, અને મને મળવું હોય તો કરોડ રૂપિયા ઉપર જોઈતા હોય તો જ મને મળવું, નહીં તો મારા દીકરા અને આસિસ્ટન્ટ ને બધા। આવો મોટો તું કેવી રીતે થયો? વ્યવહારની વાત ચાલે છે, મોટો નથી, જો એને પોતે પોતાને અબજપતિ માનતો હોય તો ખોટો છે, કોઈ જીવ અબજપતિ હોતો નથી, જીવ અબજપતિ હોય નહીં, રૂપિયા એ તો પરદ્રવ્ય છે, પૈસા તો પરદ્રવ્ય છે, અને ભગવાને એનો સર્વથા ત્યાગ કર્યો અને તેઓ પરમાત્મા થયા। પાંચે વસ્તુનો જે સર્વથા ત્યાગ ન કરે તે મહામુનિશ્વર ન બની શકે, કીર્તિ કાંચન કામિની કાયા અને કુટુંબ। મહામુનિશ્વર બનવું હોય તો રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની, અંગે અંગે ભરી ભાવના દુનિયાના, બહુ મોટા પુરુષ છે। આપણે એમના એમની વાતને તો સ્વીકારવી જોઈએ ને, આપણે એમને જે કહ્યું છે તે વાત તો એ કે છે અહીંયા અવલંબન લેવાથી।
મમ્મીની આંગળી પકડીને બાબલો ચાલતો હોય જ્યારે આમાં થઈ જાય તરત હાથ પકડી લે, એટલે પડે નહીં, નહીં તો પડી જાય. એમ વારંવાર અવલંબન લેવું પડે છે. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. સાધન પરમાત્માની ભક્તિ કરવી, સદગુરુની સેવા કરવી, શક્તિ છુપાવ્યા વિના દાન દેવું, મનને શાંત કરવું, ભગવાનના દર્શન કરવા, ઇન્દ્રિયોને મર્યાદામાં રાખવી, આવા બધા સાધન ઘણા બધા છે. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સાધન કરનારની કિંમત છે, એકલા સાધનની કિંમત નથી. સાધનની કિંમત પણ છે, પણ મુખ્ય કિંમત કોની છે? સાધન કરનારની કિંમત છે. દુનિયાના લોકો ધ્યાન કરે છે, શાસ્ત્ર પર કુધ્યાન કે અપધ્યાન કે, પાપનો બંધ કરે છે અને નીચી ગતિએ જાય છે અને વર્તમાનમાં પણ દુઃખી છે, ટેન્શનથી હાઈ બ્લડ પ્રેશર થઈ જાય ને હાર્ટ એટેક થઈ જાય છે. મુનિરાજ ધ્યાન કરે છે, પ્રસન્નતાની વૃદ્ધિ, વિશ્વ મૈત્રીનો ભાવ, અંતરની સ્થિરતા, અને જો વધારે સ્થિર થઈ જાય તો અતિન્દ્રિય આનંદના ફુવારા ઉડે, એવું પોતે વર્ણન કર્યું છે. એ તો શિષ્ય મોઢામાં આંગળા નાખ્યા હતા એટલે હો, એમને તો કહેવું નહોતું, જ્ઞાની પુરુષ કંઈ કહેતા નથી, પણ પેલા પાંચમી ગાથામાં સમયસારમાં શબ્દ એક મૂળ ગાથામાં આવ્યો, સવિહવેણ એટલે સ્વવૈભવેન, એવો શબ્દ આવ્યો એટલે તમારા મળી વૈભવ શું? પહેરવા તો લંગોટી નથી, ખાવા તો રોટલી નથી, તમારા મળી વૈભવ શું? એટલે પછી ભગવાને કીધું, એમને કહેવું, ઘણું બધું કીધું, એમાં આ પણ કીધું, બહુ મોટા પુરુષ છે. આપણે એમને આત્માના અબજાધિપતિ, અબજપતિ નહીં, બે પાંચ દસ અબજ હોય આત્માના એ નહીં, એ તો ઉત્તમ શ્રાવક જે હોય એ પણ આત્માના અબજપતિ છે, પણ અબજાધિપતિ એવો એમનો આનંદ છે. વાંચી લેવો, અત્યારે તો બોલી જઉં છું સંસ્કૃતમાં. અનવરતસ્યંદિ સુંદરાનંદ મુદ્રિતા મંદ સંવિદાત્મક સ્વસંવેદન જન્મા ચ યહ કશ્ચનપિ મમ આત્મન વિભવ. એમ કરીને પેલા શિષ્યા આંગળા નાખ્યા કે ખાવા ધાન નથી ને પહેરવા લંગોટી નથી ને, બોલે તમારું વૈભવ શું? એમનો વૈભવ આ વિશ્વમાં સર્વોત્તમ છે. એમની ગણતરી સર્વોત્તમ પદમાં કરી છે. એકલા ભગવાન સર્વોત્તમ નથી, વચ્ચે લીટી છે. એટલે નમો અરિયંતા, નમો સિદ્ધાંત, પછી લીટી કરો, લીટી કરી. આપણે તો ભગવાનને માની, ગુરુ ગુરુ માનતા નથી. તારી વાત ભગવાનની આજ્ઞા પ્રમાણે નથી, એવી વચ્ચે લીટી નથી. અરવિંદ ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુ ભગવાન, સર્વે સર્વ છદ્મસ્ત જીવો, એટલે જેને કેવળ જ્ઞાન નથી પ્રગટ્યું એ બધા જ્ઞાની હોય તો પરમ કલ્યાણ લાગે. અજ્ઞાની જીવ પણ એમને પગે લાગે અને ભાવપૂર્વક પગે લાગે તો એને ઘણો ફાયદો. પણ અંતરમાં હજુ શ્રદ્ધા થઈ એટલે આ મસ્તો મસ્તો વિચાર બીજા કરે છે. પોતે રખડવા ગયો છે અને પાછો ભગવાન અને ગુરુ વંદન કરે. જય પૈસા નહીં ક્યાં જાતા.
હમણાં ગંગા સતીનું પદ કહ્યું ને એ જાણી દે. અવલંબ, જ્ઞાની પુરુષના વચનોનું અવલંબ લેવાથી જાણપણું થાય, સાધન છે તે ઉપકારના હેતુઓ છે, જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. જમે છે તો બધાય, પેલો માટીમાં જે કીડો હોય ને એને અર્થવમ કે, અર્થવમ એ માટી ખાય છે, માટી ખાય છે. કીડી વગેરે હોય તે એ સાકર વગેરે વસ્તુ ખાય, મંકોડા વગેરે જે છે તે બીજી વસ્તુ ખાય, ગિલોડી વગેરે છે તે બીજી વસ્તુ ખાય. પણ રાજા મહારાજા જે છે તે એમને યોગ્ય ખાય છે, અને દેવો જે છે તે કથા ન્યાય અનુસાર શાસ્ત્ર અનુસાર શું ખાય. અમૃતનો ઓડકાર આવે એમને, એટલે એક અપેક્ષા એમને અમર કહેવામાં આવે છે ને. વ્યવહારિક અપેક્ષા એ દેવો અમર કહેવાય છે, કારણ કે 100 કરોડ વર્ષ જીવે, 200 કરોડ વર્ષ જીવે, 500 કરોડ વર્ષ જીવે, 1000 કરોડ વર્ષ જીવે, પણ છતાં એ ફાઇનલ ડેસ્ટિનેશન નથી, એ ફાઇનલ ડેસ્ટિનેશન નથી. જન્મ અને મરણ જ્યાં છે ત્યાં અંતિમ પદની પ્રાપ્તિ. દરેક મહાપુરુષો તો કહે છે, પણ સંતો સાદી ભાષા. મીર કહે પ્રભુ સે મિલના, જહાં જન્મ મરણ કા નહીં કલના. મીર કહે પ્રભુ સે મિલના, જહાં જન્મ મરણ કા નહીં કલના. પ્રભુ નામ બિના નર એસા હૈ, દીપક બિન મંદિર જૈસા. પ્રભુ નામ બિના નર એસા હૈ, દીપક બિન મંદિર જૈસા. એક રીતે બીજી રીતે પણ કહે છે, એસે વર કો ક્યા વરુ જો જન્મે ઓર મર જાય, ચુડિયા અમર હો જાયંગી, વરુંગી મેં કીર્તા. હું તો પરમાત્મા સાથે પરણી છું. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓરંદ ચાહું રે, રીજો સાહેબ સંગ ન પરિહરે ભાગે સાદી. ભગવાનનો ને એમનો વિયોગ થવાનો નહીં થવાનો, ટેમ્પરરી થાય અહીંથી જાય ત્યારે, પણ પૂર્ણ રીતે ભગવાનને પ્રાપ્ત કરે પછી વિયોગ થાય થાય ના કહે છે અપૂર્વ અવસર. સાદી અનંત અનંત સમાધિ, અનંત દર્શન જ્ઞાન, અનંત સહિત. સત્પુરુષના આશ્રય લે તો સાધનો ઉપકારના હેતુઓ છે. કેમ એમ એમ કેમ કીધું? સ્વચ્છંદનો નાશ કરવા માટે, સ્વચ્છંદનો નાશ કરવા માટે પોતે પોતાની જાતે નિયમ વ્રત લેવાના નથી, પોતે પોતાની જાતે ભક્તિ કરવાની નથી, પોતે પોતાની જાતે વાંચન પણ કરવાનું. આણાએ ધમ્મો, આણાએ તવ. જ્ઞાનીની એક આજ્ઞા માનવાથી અનેકવિધ કલ્યાણ છે, માટે પૂછીને કરવું. આ પ્રમાણે કરવું, આ પ્રમાણે કરું, આપની શું આજ્ઞા છે એમ દરેક મેજર વસ્તુમાં પૂછું. દરેક વસ્તુ પૂછવા ન જવાય, કે ઘડી ઘડીએ ગુરુ અવેલેબલ ન હોય. જ્યારે સમય મળે ત્યારે એમની પાસેથી સમય લઈ અને પૂછવું. ગુરુની આજ્ઞા કરીએ તો જલ્દી જલ્દી આત્મકલ્યાણ થાય, અને પોતે પોતાની રીતે કરે તો અહીં તો એવું કહે છે કે કોઈ દિવસ પણ કલ્યાણ ન થાય એવું કહે છે. 11મો મુદ્દો 200 આંક પાનું 263, કોઈ દિવસ પણ ન થાય, અને એનાથી પણ વધારે સ્વીપિંગ સ્ટેટમેન્ટ કરે છે. સાંભળી લેવું,
પછી વિચારવું, અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. જ્ઞાન એટલે મોક્ષમાં, જ્ઞાનનો અર્થ એકલું જ્ઞાન નથી, જ્ઞાન એટલે શ્રદ્ધા, જ્ઞાન અને ચારી. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. અત્યારે વિષય નથી, જાણવાનું એટલું કે નિજ છંદન સે ના મિલે, નિજ છંદન સે ના મિલે. પોતાની મરજી પ્રમાણે સાધના હોય જ નહીં, સાધના ભાસ છે, સાધના ભાસ. ક્રમ છે એ વિશ્વ વ્યવસ્થા. તીર્થંકર ભગવાન પણ આગલા ભાવમાં સદગુરુને સેવે, ગૌતમ સ્વામી અબજો શ્લોક મોઢે હતા તો પણ મહાવીરને શરણે આવ્યા ત્યારે કલ્યાણ. અને આપણા દેશમાં તો ગુરુ શિષ્યની પરંપરા આવી છે, બધું ઘણું બધું છે એ વાંચી લેવું. કારણ કે સત્પુરુષનો આશ્રય કરે તો એ સાધન જે છે ને એ સત્સાધન બની જાય છે. એટલે કે સત્સાધન ગુરુની આજ્ઞા સમજે તો એ સત્સાધન કરે છે, ને નહીં તો સહુ સાધન બંધન થયા રહ્યો ને કોઈ ઉપાય, સત્સાધન સમજો નહીં ત્યાં બંધન શું જા. ઉપાય નથી, ઉપાય નથી. ઇષ્ટોપદેશમાં ચોથી ગાથામાં કહ્યું, જેની પાસેથી જે વસ્તુ હોય તે મળી શકે, માટે જ્ઞાન જોઈતું હોય તો પોતાનું અભિમાન આદિ સર્વ છોડી અને જ્ઞાનીને શરણે. આખો 200 આંક ફરીથી વાંચો, એમાં એ વિસ્તારથી કહેલો અને સિદ્ધાંત રૂપે પણ એ નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષમાં સાધન કરવા એમ. ઉપરનું વાક્ય સાથે લઈ લો, સાધન છે તે ઉપકારના હેતુઓ છે, જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સત્પુરુષના આશ્રય લે તો સાધનો ઉપકારના હેતુઓ છે, સત્પુરુષની દ્રષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય. કેમ? કારણ કે સત્પુરુષ પોતે શુદ્ધાત્મા છે, એટલે એમનું સ્મરણ કરે તો પણ શુદ્ધાત્માની ઝાંખી થાય. ભેદની અપેક્ષા, અભેદની અપેક્ષાએ જ્ઞાની પુરુષ જે છે, ગુરુ છે, તે બીજું કંઈ કહે, આત્મા બતાવે છે. જ્ઞાની પુરુષ અંગુલી નિર્દેશ કરે છે, તું તારા હૃદય મંદિરમાં બિરાજમાન ચૈતન્ય દેવને ભજ એમ કહે છે. પહેલા બીજું બધું ઘણું કરાવે, પણ પછી શું કહે, સબ હો ગયા અબ અંતર મેં દેખો. The essence of Indian spiritualism is to close the eyes and to open the inner vision. The essence of Indian spiritualism is to close the eyes and to open the inner vision. માટે બધા ભગવાન જે છે આપણા આચાર્યની મુખ્ય મુદ્રા નથી, હો આ વ્યવહાર મુદ્રા છે, આ તો વ્યવહારિક મુદ્રા છે, મુદ્રા સાચી છે,
પણ વ્યવહારિક મુદ્રા છે, એ વધારે શાસ્ત્રો લખતા નથી, પણ પુણ્યનો ઉદય, ગુરુની કૃપા, દીર્ઘ આયુષ, લોકોત્તર ક્ષયોપશમ અને સર્વોત્તમ પ્રજ્ઞા અને સમાધિ, એટલે થોડું થોડું લખ્યું. થોડું થોડું લખ્યું તો 84 પાહુડ થઈ ગયા. આપણી માફક કહીએ 8 કલાક સુવે નહીં. આપણી માફક ન સુવે, ભલે આપણે એવા થઈ શકતા નથી અત્યારે. આદર્શ આદર્શ વધારે તો તેવું સ્વાધ્યાય, ધ્યાન, સમાધિ, સમાધિ, વારંવાર સમાધિ માટે ગુરુ આપણને આપણા આત્માને પામવાની યથાર્થ રીત બતાવે. ગુરુ આપણને આત્મા તરફ વાળે છે, સાધનો કરાવીને, તૈયારી કરીને પછી આત્મા તરફ વાળે. તમારે જે હમણાં વાત થઈ દાદાની કે બાપુજીને વોકર લઈને ચાલવાનું, પણ એવું કીધું જો 2 મહિના પછી આવજો, પછી વોકર ને બદલે સ્ટીક આપીશું તમને, અને પછી બીજા 2 મહિના થાય અને તબિયત સારી રહે તો પછી તમે લાકડી વગર તમારી જાતે ચાલી શકશો, તમારી જાતે ચાલી શકશો. એમ સદગુરુ પણ આપણને આત્મા પ્રત્યે વાળે, પણ એકદમ ન વાળે, પેલા ઘણી બધી પરીક્ષા કરે. કારણ કે આત્મા તો આંખો બંધ કરે તો બધાને શું દેખાય? ત્યાં બધા લાલ લીલા રંગ દેખાય, અને મારું ઘર યાદ આવે છે, આ છોકરા યાદ આવે, એ તો એવું જ થાય. જેનો પરિચય અને જેની રુચિ એની સ્મૃતિ થાય. કેટલા મી ગાતા અંત મંગળ 95 and 96? હા, શ્રી સમાધિ શતક. શું કહે છે આચાર્યદેવ? જે મામતિની મગ્નતા તેની જ થાય પ્રતીત, થાય પ્રતીતિ જે હની ત્યાં જ થાય મનલી. અને હવે એને રિવર્સ કરે છે. જ્યાં નહીં મતિની મગ્નતા તેની ન હોય પ્રતીત, જેની ન હોય પ્રતીત ત્યાં કેમ થાય મનલી. સદગુરુ દેવ કી, પરમ કૃપાળુ દેવ કી, ત્રિલોકનાનાથ કી, સબ સંતન કી જય. આનંદ હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.